રાજકોટમાં પીઆઈ સંજય ભાદરિયા અને સંજય સરધારા વચ્ચેના વિવાદ બાદ લોકો પાદરિયાના સમર્થનમાં આવી ગયા છે. બંનેના સીસીટીવી સામે આવ્યા બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે સોશિયલ માધ્યમમાં પાદરિયાના સમર્થનમાં એક બાદ એક પોસ્ટ સામે આવી રહી છે. પીઆઈ સંજય પાદરિયા સામે પોલીસે લીધેલી ફરિયાદને લઈ અનેક સવાલો ઉભા થયા છે. પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપરિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું કે વાયરલ વિડીયોમાં ખુદ ફરિયાદી દોષિત હોવાનું ઉજાગર થવા છતાં પીઆઈ પાદરિયા સામે કિન્નાખોરીથી જીવલેણ હુમલાની કલમ લગાવી એ નિંદનીય છે. પાદરિયા અને સરદારાના વિવાદ વચ્ચેની મારામારીને લઈ અનેક લોકો પોતાના રોટલા શેકતા હોવાનું પણ પાટીદાર સમાજમાં ચર્ચાઓ થઈ રહી છે. પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપરિયાએ પોસ્ટ કરી છે, પીઆઈ સામે જીવલેણ હુમલાની કલમ લગાવી તે નિંદનીય, એવું તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે. કે નાથોરીથી પાદરિયા સામે ફરિયાદ થઈ છે અને કાર્યવાહી થઈ છે. સોશિયલ મીડિયામાં પીઆઈ સામે સમર્થન પણ થઈ રહ્યું છે અને સાથે સાથે સમાજની અંદર પણ એક ચર્ચાએ જોર પકડ્યું છે. પાટીદાર અગ્રણી પુરુષોત્તમ ભૂપરિયાએ આ પોસ્ટ મૂકી છે અને પોસ્ટમાં તેમણે લખ્યું છે કે પીઆઈ સામે જે કાર્યવાહી થઈ છે એ કિન્નાખોરીથી થઈ છે, કિન્નાખોરીથી આ પ્રકારની ફરિયાદો કરવામાં આવી રહી છે. પીઆઈ પાદરિયા સામે પોલીસે લીધેલી ફરિયાદને લઈને સવાલ ઉઠાવ્યા. જયંતિ સરધારા પર હુમલાના આક્ષેપો બાદ એ દિવસે થયેલી બબાલના સીસીટીવી સામે આવ્યા. સીસીટીવીમાં સામે આવ્યા પછી ખોડલધામ તરફથી પહેલી પ્રતિક્રિયા આપવામાં આવી. જયંતિ સરધારા અને પીઆઈ પાદરિયા વચ્ચેની બબાલ પર ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાનું નિવેદન સામે આવ્યું. હસમુખ લુણાગરિયાએ કહ્યું કે સીસીટીવીના આધારે પોલીસ બનાવ સમયે હાજર લોકોના નિવેદન લેશે અને જે પણ હશે તે સામે આવશે. સાથે જ કહ્યું, ખોડલધામ અને સરદારધામ બંને સામાજિક સંસ્થાઓ છે, આ કોર્પોરેટ કંપનીઓ નથી કે તેમની વચ્ચે હરીફાઈ હોય. આક્ષેપો તો પહેલાં બી થયા હતા અને અત્યારે બી કરે છે, અને હવે ઓલરેડી જયંતિભાઈ એફઆઈઆર નોંધાવી છે, ત્યારે જે કંઈ સીસીટીવી ફૂટેજો અને જે કંઈ સાબિતીઓ સામે આવી છે હવે પોલીસ ખાતાનો તપાસનો વિષય છે, અને એમની સામે જે કંઈ સાબિતી અને પુરાવો છે એના આધારે ડિપાર્ટમેન્ટ તપાસ કરશે અને જે બી હશે એ સામે આવશે. પણ અંતે તહોમદાર જે કંઈ ફરિયાદ નોંધાવે નોંધતું હોય છે એ ફરિયાદ સાચી છે એવું માનવાને લાયક નથી. ફરિયાદ સાચી તો ત્યારે પુરવાર થાય કે જ્યારે એ ફરિયાદને લઈ અને તપાસ થાય અને તપાસમાં જે કંઈ સાબુત સામે આવ્યા હોય અને એના અંતે જે કંઈ પુરાવાના આધારે જે સાબિત થાય એના આધારે એ ફરિયાદને આપણે સાચી ગણતા હોય છીએ. ફરિયાદ નોંધાની એટલે સત્ય છે એવું તો માની ના શકાય ને. સરદારધામ અને ખોડલધામ બંને સમાજની સંસ્થા છે, બંને પોત પોતાની રીતે સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓ કરતી હોય છે. એમાં કોઈ પણ સંસ્થાને એકબીજા સંસ્થા પ્રત્યે ક્યારેય પૂર્વાગ્રહ હોય નહીં, ક્યારેય આવું કંઈ હોય નહીં. અને બીજું કે બંને નિસ્વાર્થ ભાવે સમાજની સેવા કરે છે, આ કોઈ કોર્પોરેટ કંપની નથી કે હરીફ થઈને ઊભી રહીએ તો કાલ સવારે એકને ફાયદો નહીં એકને નુકસાન થાય. અરે આવા તો સમય તન મન અને ધન ખર્ચીને સંસ્થાના આગેવાનો સંસ્થાના ટ્રસ્ટીઓ કામ કરતા હોય છે, ત્યારે એકબીજી સંસ્થાને કોઈ પણ પ્રકારનો મતભેદ કે પૂર્વગ્રહ હોય એવું બિલકુલ ના હોઈ શકે. મોરબીમાં પાટીદાર યુવકોની સામૂહિક રીતે ગન લાયસન્સની માગણી. મોટી સંખ્યામાં પાટીદાર સમાજના યુવકો કલેક્ટર કચેરીએ એકત્ર થયા. સમાજના યુવકો સાથે અન્યાય ન થાય તે માટે શ્રી પાટીદાર યુવા સેવા સંઘની રચના કરાઈ. યુવક યુવતીઓ વ્યાજખોરો અપહરણ અન્યાય અને અત્યાચારનો ભોગ ન બને તે માટે સેવા સંઘની રચના કરાઈ. સંઘના યુવાનો કલેક્ટરને આવેદન આપી સામૂહિક રીતે ગન લાયસન્સની માગણી કરશે. સમાજ સાથે થતા અન્યાય સામે સ્વરક્ષણ મેળવવા ગન લાયસન્સ આપવાની માંગ કરશે. પાટીદાર યુવા સંઘ જે છે એ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી એકત્ર થયા અને ગન લાયસન્સની તેમણે માગણી કરી છે. કારણ કે પાટીદારમાં યુવક યુવતીઓને અન્યાય ન થાય, સ્વરક્ષણ કરી શકે તે માટે ગન લાયસન્સની તેઓ માંગ કરવાના છે. સામૂહિક રીતે ગન લાયસન્સની માગણી કરવામાં આવશે. પાટીદાર યુવા સેવા સંઘની રચના પણ કરવામાં આવી છે અને સામૂહિક રીતે ગન લાયસન્સની માગણી કલેક્ટર સમક્ષ કરવામાં આવશે. મોરબીથી આ તસવીરો આવી રહી છે જે આપણે બતાવી રહ્યા છીએ. મોરબીમાં ખાસ પાટીદાર યુવા જે અહીંયા એકત્ર થયો છે કલેક્ટર કચેરીએ તેમણે માગણી કરી છે કે તેમને ગન લાયસન્સ મળે. મોટી સંખ્યામાં પાટીદાર સમાજના યુવકો કલેક્ટર કચેરીએ એકત્ર થયા છે. સમાજના યુવકો સાથે અન્યાય ન થાય તે માટે શ્રી પાટીદાર યુવા સેવા સંઘની રચના કરાઈ છે. યુવક યુવતીઓ વ્યાજખોરો અપહરણ અન્યાય અને અત્યાચારનો ભોગ ન બને તે માટે આ સંઘની રચના કરાઈ છે.
અને હવે વાત કરીશું મહાઠગની. એક કા ડબલની સ્કીમ આપનાર, રોકાણના નામે લોકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર, વળતરના નામે લોકોને બાટલીમાં ઉતારનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. રોકાણકારો પાસે રોકાણ કરાવી સારા વળતરના નામે કરોડોની છેતરપિંડી આથરી ત્યારે બીઝેડ પોન્ઝી સ્કીમ અંગે ન્યૂઝ એટીને મોટો ખુલાસો કર્યો. ન્યૂઝ એટીની ટીમ મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ઘરે પહોંચી આલિશાન બંગલામાં મોંઘી દાંટ ત્રણ લક્ઝરી ગાડીઓ જોવા મળી. ઘર પર તેમની માતા અને બહેન હાજર હતા, પરંતુ પરિવારજન કંઈ જ બોલવા તૈયાર નથી. પરિવારજન કૌભાંડથી અજાણ હોવાનું જણાવે છે. ભૂપેન્દ્રસિંહ 3-4 દિવસ થયા ઘરે આવ્યા નથી એવું પણ તેઓ જણાવી રહ્યા છે. લોકોના પૈસે અયાશી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર સાબરકાંઠાના ઝાલાનગરમાં રહે છે. ઊંચા વ્યાજની લાલચ આપી અને અસંખ્ય લોકો પાસેથી રૂપિયા પડાવ્યા અને રોકાણ કરાવડાવ્યું અને હવે આ જે મહાઠગ છે એ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. તેના ઘરની બહાર તમે જોઈ શકો છો કે મોંઘી દાંટ કારના કાફલાઓ જોઈ શકાય છે અને કેવી વૈભવી તેની જિંદગી છે, લોકોના પૈસાથી કેવી લીલા લહેર કરતો હતો આ મહાઠગ એ પણ જોઈ શકાય છે. બીઝેડ પોન્ઝી સ્કીમમાં જે રીતે લોકોએ ઇન્વેસ્ટ કર્યા અને ત્યારબાદ જે ભાંડો ફૂટ્યો છે તેને લઈને સીઆઈડી ક્રાઇમે તપાસ તેજ કરી છે. અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે LOC પણ જાહેર કરવાની કાર્યવાહી થઈ ચૂકી છે. ત્યારે ન્યૂઝ 18 એક્સક્લુઝિવ એમના ઘરે પહોંચી છે, ત્યાં વાત કરવાની કોશિશ કરી કે કંઈ બોલવા એ લોકો તૈયાર હોય, પરંતુ તેમને ખબર જ નથી કે ભૂપેન્દ્રસિંહ ક્યાં છે. તેમને આ ઘટનાથી ખબર નહીં હોવાનું તેમના પરિવારજનોનું કહેવું છે. ત્યારે આપ જોઈ શકો છો કે આલિશાન ગાડીઓ છે, આલિશાન વસ્તુઓ છે એ તમામ અહીંયા દેખાઈ આવે છે અને ક્યાંક ને ક્યાંક જે રીતે કરોડોનું કૌભાંડની વાત છે, 6,000 કરોડનું કૌભાંડની અત્યારે વાત સામે આવી રહી છે. ત્યારે તપાસ જે છે સીઆઈડી ક્રાઇમ કરી રહી છે. હકીકત શું છે તે તપાસ બાદ ખ્યાલ આવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે ગુજરાતની અંદર જે પોન્ઝી સ્કીમની વાત સામે આવી છે, બહુ સમય બાદ આ પ્રકારની એક મોટું કૌભાંડ જે ગુજરાતમાં સામે આવ્યું છે તેને લઈને કાર્યવાહીનું જે છે સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ તપાસમાં હકીકત શું છે એ તપાસ બાદ ખ્યાલ આવશે, ખરેખર ઘટનામાં રિયાલિટી શું છે. અને ક્યાંક ને ક્યાંક જે રીતે અત્યારે સમગ્ર મામલો છે તે ખૂબ જ ચર્ચાસ્પદ છે, કારણ કે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે અને કરોડો રૂપિયાની જે વાત છે ત્યારે પરિવારજનો કહે છે અમને કંઈ ખબર નથી એ ક્યાં છે, કોણે શું કર્યું કોઈ એમને આઈડિયા નથી. જેથી અત્યારે પોલીસ જે છે તે કાર્યવાહી કરી રહી છે, તપાસ કરી રહી છે અને તપાસ બાદ જે છે સમગ્ર હકીકત સામે આવશે કે રિયાલિટી શું છે અને ક્યાં છે ભૂપેન્દ્રસિંહ અત્યારે. તેમને પકડવા માટે પણ સીઆઈડી ક્રાઇમની ટીમો અત્યારે અલગ અલગ જગ્યાએ જઈ રહી છે. કેમેરા પ્રકાશ દેસાઈ સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, ઝાલાવાડ, હિંમતનગર, સાબરકાંઠા. લોકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ ફરાર છે, પરંતુ ન્યૂઝ 18 ની ટીમ તેમની પહેલી ઓફિસ પર પહોંચી જ્યાંથી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકોને ઠગવાની શરૂઆત કરી. આ એ જ ઓફિસ છે જ્યાંથી લોકોને બાટલીમાં ઉતારવાની તેણે શરૂઆત કરી હતી. રોકાણકારોને 30-40% સુધીનું વળતર આપવાની લોભામણી લાલચ આપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાલમાં એક બીઝેડ સંસ્કાર નામની સ્કૂલ પણ લઈ લીધી હોવાનું સામે આવ્યું છે. હેતવી, જે રીતે પરિવારજનોનું કહેવું છે કે 3-4 દિવસ થયા તે ઘરે નથી આવ્યો, ક્યાં છે કોઈને ખબર નથી. સીઆઈડી ક્રાઇમે પણ LOC જે છે તે જાહેર કરવાની કાર્યવાહી કરી ચૂકી છે. ત્યારે અમે પણ અત્યારે જે તેનું જે ઝાલાનગરની બહાર જે સૌથી પહેલાં ઓફિસ ખોલી લીધી તેને તે ઓફિસ પાસે છીએ અને ક્યાંક ને ક્યાંક ઓફિસ આવી અનેક તેને ખોલી છે કે જે અમદાવાદ હિંમતનગરની અંદર સાબરકાંઠા ઓર અરવલ્લી બરોડા અનેક જગ્યાએની પોતાની આવી ઓફિસ ખોલેલી છે. પરંતુ આ જે છે તેના ઘરની બિલકુલ નજીક આ સૌથી પહેલાં જે ઓફિસ ખોલી હતી એને તે ઓફિસ ત્યાં પહોંચ્યા છીએ. અને જે રીતે સામે આવી રહ્યું છે કે તમામ જગ્યાએ તેને અલગ અલગ એજન્ટો મૂક્યા હતા, અલગ અલગ એવા ઇન્વેસ્ટર હતા, જેમાંથી કેટલાક એજન્ટ જે છે સીઆઈડી ક્રાઇમની રડારમાં આવી ચૂક્યા છે અને તેમની પૂછપરછ જે છે તે પણ કરવામાં આવી રહી છે. ક્યાંક ને ક્યાંક કેટલાક પોલિટિકલ લોકો પણ આમાં જો સામેલ હોય, એટલે કે તેમનું પણ ઇન્વેસ્ટમેન્ટ હોય અથવા તો તેમનું ક્યાંક ને ક્યાંક ઓળખતા હોય એ પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે. પરંતુ સીઆઈડી ક્રાઇમ હજી સુધી ઓફિશિયલ કોઈ માહિતી એ પ્રકારની બહાર નથી આવી. પરંતુ જે રીતે 6,000 કરોડનું કૌભાંડ અને તેમના ઘર જે એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 પાસે છે કે આલિશાન ઘર છે જેની અંદર પોર્શ ગાડી છે, મેકબે, વોલ્વો જેવી કરોડો રૂપિયાની ગાડીઓ જે છે તે ગાડીઓ ક્યાંથી આવી, કારણ કે એક સામાન્ય વ્યક્તિથી આટલા મોટા સુધી પહોંચવા પાછળ ટૂંક સમયમાં તો સવાલ એ જ થઈ રહ્યો છે કે ટૂંક સમયમાં આટલા પૈસા ક્યાંથી આવ્યા તે સૌથી મોટો સવાલ છે. અત્યાર સુધીમાં સીઆઈડી ક્રાઇમે 6,000 કરોડનો આંકડો તો આપી દીધો છે, પરંતુ પોલીસનું કહેવું છે, સીઆઈડી ક્રાઇમનું કહેવું છે કે આંકડો હજી વધી શકે છે, તેમાં કોઈ બેમત નથી. હજી આ કરોડોનો આંકડો જે છે તે વધુ આવી શકે છે કે આ જે લોભામણી સ્કીમો આપતો હતો
લુભામણી જે ફરવાની એક સ્કીમ હતી, સાથોસાથ જે 10,000 ના 30,000 ના 80,000 એ પ્રકારે 30 થી 40% સુધી, એટલે 10%, 20%, 30% એટલે અનેક લોકોને, અલગ અલગ લોકોને અલગ અલગ જે છે પોન્જી સ્કીમ આપતો હતો એ પ્રકારની માહિતી પણ સીઆઈડી ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે. જોકે અત્યારે ભૂપેન્દ્રસિંહ જે છે તે ફરાર છે, તે ક્યાં છે કોઈને ખબર નથી, પરંતુ સીઆઈડી ક્રાઇમનું કહેવું છે કે ટૂંક સમયમાં તેને પકડી લેવામાં આવશે. કારણ કે તેની સામે જે છે એલઓસી જે જાહેર કરવા માટેની પોલીસની પ્રોસિજર હોય છે તે પ્રોસિજર કરી દેવામાં આવી છે, અને ઇમિગ્રેશન જે છે ગમે ત્યારે એલઓસી એટલે કે લુકઆઉટ નોટિસ જાહેર કરી દેશે, જેથી તે વિદેશ ભાગતા ભાગે તે પહેલાં તેને એરપોર્ટથી પકડી શકાય. તો કહી શકાય કે તેને પકડવા માટે ચારે બાજુથી પોલીસે અત્યારે કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ આ અત્યારે ક્યાં છે તેની જાણ નથી. અને અત્યારે ઇન્વેસ્ટર્સ છે કેટલાક લોકો બોલવા તૈયાર નથી, એની પાછળ કારણ શું છે એ પણ સીઆઈડી ક્રાઇમ શોધી રહી છે. લોકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર ઉત્તર ગુજરાતના બીઝેડ ગ્રુપનું કનેક્શન અમરેલી જિલ્લામાં નીકળી શકે છે. રાજુલામાં એક કોમ્પ્લેક્ષમાં પણ બીઝેડ ગ્રુપની ઓફિસ આવેલી હતી. સીઆઈડી ક્રાઇમના ઉત્તર ગુજરાતમાં દરોડા બાદ ઓફિસ પર તાળા મારી દેવાયા. કરોડો રૂપિયાના કૌભાંડની સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ થઈ રહી છે. હિંમતનગર બાદ રાજુલા ઓફિસનું પણ કનેક્શન બહાર આવે તેવી શક્યતા. સીઆઈડી ક્રાઇમની ટીમ સાબરકાંઠા બાદ હવે રાજુલા તપાસ માટે પહોંચી શકે છે. મહાઠક ઝાલાનું વડોદરા સુધી ફૂલેફૂ ફેલાયું છે. બીઝેડ ફાઇનાન્સની ઓફિસ જે વડોદરા ઉપર પણ સર્ચ થઈ રહ્યું છે. સમાસાવલી રોડ પર આવેલી છે બીઝેડની ઓફિસ. આ ઓફિસ શત્રુઘ્નસિંહ સંભાળતા હોવાનો પણ ખુલાસો છે. વડોદરામાં પણ લોકોએ કરોડોનું રોકાણ કર્યું હોવાની આશંકા છે. સૌથી મોટી વાતો એ છે કે ઓફિસની આસપાસના વિસ્તારના લોકો પણ આ મહાઠગના કારનામાંથી અજાણ છે. નવાઈની વાત છે, અમને તો એવું બધું લાગતું જ નથી, કેમ કે અહીંયા એક જ છોકરો બેસતો. આ ગામમાં કેટલી ઓફિસો હોય તો આપણને કઈ ખ્યાલ નથી. હા, એ ક્રાઇમ બ્રાન્ચ વાળા આવ્યા હતા અમદાવાદથી, ને એ તપાસ કરીને પ્રથમ દિવસ જતા રહ્યા. સાબરકાંઠાના ભૂપેન્દ્રસિંહ પરમસિંહ ધારા દ્વારા જે કરોડો રૂપિયાનું ફૂલેકું છે તે ફેરવવામાં આવ્યું, અને આ ફૂલેકું વડોદરા સુધી ફેલાયું હોવાના ખુલાસા જે છે તે થઈ રહ્યા છે. અત્યારે તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે વડોદરા શહેરનો સમાસાવલી રોડ આવેલો છે. આ ત્યાં જે બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસીસ છે તેની ઓફિસ આવેલી છે. સ્થાનિક વેપારીઓ જે છે તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે બે દિવસ અગાઉ સુધી આ જે ઓફિસ છે તે કાર્યરત હતી, પરંતુ જે પોલીસના કેટલાક અધિકારીઓ છે તેઓ અહીંયા આવ્યા હતા, દરોડા પાડ્યા હતા, અને તેમના દ્વારા સર્ચ જે છે તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદથી જ આ ઓફિસ જે છે તે બંધ હાલતમાં છે. પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી છે તેમાં એ પ્રકારનો ખુલાસો થયો છે કે હિંમતનગરનો કોઈ શત્રુઘ્નસિંહ નામનો ઇસમ છે તે આ ઓફિસ સંભાળતો હતો, અને પોલીસે અહીંયા સર્ચ કર્યું, દરોડા પાડ્યા, ત્યારબાદથી આ ઓફિસ જે છે તે બંધ હાલતમાં જોઈ શકાય છે. અહીંયા કયા પ્રકારની ગતિવિધિ થતી હતી તેનાથી જે સ્થાનિક વેપારીઓ છે તેઓ અજાણ છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે આ જે ઝાલા છે તેને અનેક લોકોને પોતાની ચુંગાલમાં ફસાવ્યા છે. ત્યારે વડોદરાવાસીઓ પણ મસ્ત મોટું રોકાણ જે છે તે કર્યું હોઈ શકે તે વાતને નકારી ન શકાય. ત્યારે અત્યારે જે સીઆઈડી ક્રાઇમની ટીમ છે તે સમગ્ર મામલાની તપાસ કરી રહી છે, અને વડોદરા સહિત રાજ્યના જુદા જુદા શહેરો છે ત્યાં જે તમામ ઓફિસો છે ત્યાં દરોડા પાડીને સર્ચ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વડોદરા શહેરમાં સર્ચ કર્યા બાદથી જ આ જે ઓફિસ છે તેને તાળા વાગી ગયા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા અંગે સૌથી મોટો ખુલાસો ખુદ ધારાસભ્ય કરી રહ્યા છે. મહાઠગનું માર્કેટિંગ, જી હા, સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એક વિડીયો જેમાં એમએલએ ધવલ ઝાલાએ મહાઠગનું માર્કેટિંગ કર્યું હતું. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જ પોન્જી સ્કીમનું માર્કેટિંગ કરતા હતા. બીઝેડ ગ્રુપ એજ્યુકેશન કેમ્પસ લોકાર્પણ સમયનો આ વિડીયો સામે આવ્યો છે, જેમાં એકના બે અને બેના ચાર કઈ રીતે કરવા એ મિત્ર ભૂપેન્દ્રસિંહને સારું આવડે છે એવું કહેતા પણ ધવલસિંહ ઝાલા જોવા મળ્યા. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી એવું પણ ધારાસભ્ય કહે છે. જેને રૂપિયા ડબલ કરતા આવડે એ બધું જ કરી શકે છે. ખાસ અભિનંદન પાઠવા આવ્યો છું મારા મિત્ર ભૂપેન્દ્રસિંહ ઝાલા, અને આમ તો એમને એક સુંદર વાત કરું એમના માટે, એકના બે કેવી રીતના થાય અને બે ના ચાર કેવી રીતના થાય, બરાબર, એમને ખૂબ સારું આવડે. એટલે અહીંના સ્ટાફ અને અહીંની એમની જોડે જોડાયેલા તમામ, કહેવાય ને, શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. પહેલી વાર ઘણાને ક્યાંક થોડોક સંકોચ હોય, પરંતુ મેં એટલે જ ઉદાહરણ આપ્યું કે એકના બે કેવી રીતના થાય. એમ આ કેમ્પસમાં ધારો કે 10-15 હજાર વિદ્યાર્થી હોય કે 5,000 વિદ્યાર્થી છે, અને 25,000 સુધી લઈ જવા હોય કે 50,000 સુધી લઈ જવા હશે, તો તેનું આયોજન
ભૂપેન્દ્રસિંહ ખૂબ સારી રીતે કરી શકશે, કારણ કે પૈસા જો ફાળવણી કરવાનું આયોજન કરી શકતા હોય તો 100% કરી શકવાના. ભલે લોકોનું ઉઠમણું કરી ગયો, રફુ ચક્કર થઈ જાય, એ હવે આવે છે સૌથી મોટામાં મોટી વાત. આ ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂશન હિંમતનગર હવે બીજે ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ થઈ ગયું. 18 જાન્યુઆરી 2024 ગુરુવારે આ ઉદઘાટન સમારંભમાં આ સંપૂર્ણ કેમ્પસ ખરીદવામાં આવ્યું નાના રોકાણકારોના પૈસાથી. બધા એકત્ર થયા, વિકાસ કેટલો જોરદાર, સુપર ડુપર જતી હતી. અને પહેલાં એના સમારંભના અધ્યક્ષ કોણ છે? સી આર પાટીલ, ભાજપાના પ્રદેશ અધ્યક્ષ ને કેન્દ્રીય મંત્રી. મુખ્ય મહેમાન શિક્ષણ મંત્રી, પ્રદેશના મહામંત્રી રજનીભાઈ, ભીખુસિંહ પરમાર, અન્ન અને નાગરિક રાજ્યમંત્રી કૌશલ્યબા કુંવરબા, પ્રદેશ ઉપાધ્યક્ષ, અને હવે તમને આવે બાકીના એમના નેતાઓ. એ ટુ ઝેડ, બીજેડનું તમામ છે, પણ એ ટુ ઝેડ લોકો ભાજપના બોલાવ્યા. અરવલ્લી સાબરકાંઠામાં સીઆઈડી ક્રાઇમની તપાસ ચાલી રહી છે. બીઝેડ ગ્રુપની ફાઇનાન્સ સર્વિસની ઓફિસો પર તપાસ થઈ રહી છે. બીઝેડ ગ્રુપના એજન્ટોની ઓફિસો ઉપર તપાસ થઈ રહી છે, જેમાં રણાસણ, મોડાસા, માલપુર આ તમામ વિસ્તારોમાં સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા ઓફિસોમાં દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે. પોન્જી સ્કીમો પર સીઆઈડીના દરોડા હિંમતનગર, પ્રાંતિજ, તલોદ અને મોડાસા સહિતના વિસ્તારોમાં અને સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. રોકાણકારોને આકર્ષતી ખાનગી કંપનીઓની ઓફિસોના શટરોને તાળા લાગી ગયા છે. અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લામાં સીઆઈડીની જે ટીમો દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને દરોડા પાડવામાં આવ્યા છે. બીજેડ ફાઇનાન્સિયલ સર્વિસ દ્વારા જે રોકાણકારોને જે લોભામણી, જે લાલચ આપી, જે ફાઇનાન્સિયલ સર્વિસ કરવામાં આવતી હતી, બીજેડ ફાઇનાન્સિયલ સર્વિસ દ્વારા જે એજન્ટો છે તેમની સાથે પૂછપરછ કરવામાં આવી છે. આપણે આ દ્રશ્યો જોઈ શકો છો કે મોડાસા શહેર ખાતે આવેલી જે એજન્ટની ઓફિસ છે ત્યાં આપણે ઊભા છીએ. સાથે જ આ સિવાય માલપુર તેમજ મેઘરજ સીમલવાડાની જે ઓફિસ છે ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. લગભગ આ જગ્યાએ 4 કલાકથી વધુ તપાસ જે સીઆઈડી ક્રાઇમના જે અધિકારીઓ છે તેમના દ્વારા કરવામાં આવી હતી. અહીંથી જે દસ્તાવેજો જપ્ત કરવામાં આવે છે તેમાં જાણવા જોગ 5/24 અન્વયે તપાસ શરૂ કરવામાં આવી હતી. અહીંથી પણ પ્રિન્ટર સહિતનો જે સામાન જપ્ત કરવામાં આવ્યો છે. જિલ્લામાં અન્ય ઓફિસોમાંથી કોમ્પ્યુટર સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. કાર્યવાહી કરવામાં આવી છે, એજન્ટોની પૂછપરછ કરવામાં આવી છે. જોવાનું એ રહે છે કે સીઆઈડી ક્રાઇમની તપાસ હવે કઈ દિશામાં જાય છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18, ગુજરાતી, અરવલ્લી. તો બીઝેડ ગ્રુપની પોન્જી સ્કીમનો રેલો વિજાપુરમાં પણ જોવા મળ્યો. બીઝેડ ટ્રેડર્સ ગ્રુપના કાંડ બાદ મહેસાણાના રોકાણકારનો મોટો ખુલાસો. 1 લાખ રૂપિયા રોક્યા હતા, 2 મહિનામાં 4,000 મળ્યા. 1 લાખ રૂપિયા રોક્યા હતા અને મહિને 2% વ્યાજ સાથે મૂડી પરત મળી હતી. વિજાપુરમાં બીઝેડ ઇલેક્ટ્રોનિક શોરૂમ અને ટ્રેડર્સની 2 ઓફિસો પણ છે. બીઝેડ બ્રાન્ડ સાથે ટીવી, એસી, વોશિંગ મશીન પણ વેચતા હતા. બંને ઓફિસને હાલમાં ખંભાથી તાળા લાગી ગયા છે. બીઝેડ ગ્રુપ વિજાપુરમાં બીઝેડ નામના સિમ્બોલવાળા ટીવી સાથે ઇલેક્ટ્રોનિક આઇટમોનું પણ વેચાણ કરતા હતા. 1 લાખ રૂપિયા રોક્યા હતા, એમને 2% મને આપવાનું કીધું હતું. 2 મહિના માટે રોક્યા હતા, 2 મહિના પછી પરત પાછા આપી દીધા હતા. એમને કેટલા લાખના કેટલા આપ્યા? લાખમાં જો ને સાહેબ, 2% લીખી એટલે 2000 વ્યાજ થાય, 4000 આપ્યા હતા એમને, 2 મહિના પછી પરત પાછા આપી દીધા એમને. બીજા તમને કેવી રીતે જાણવા મળી સ્કીમ અને બીજા કોઈ તમારા સર્કલમાં કોઈ રોકેલા પછી? ના બીજા સર્કલમાં કોઈએ નથી રોક્યા. અમે જે એજ્યુકેટિવ હતા એ મારા મિત્ર જ હતા. મારા અહીંયા સલૂન છે, સલૂન કસ્ટમર છે, રોજ આવતા જ હતા. એ રીતે વાત કરી હતી રોકો.